જમ્મુ કાશ્મીરમાં શહીદ થયેલા 42 જવાનો માટે અમદાવાદ અખબારનગર કેટલી સર્કલ ખાતે આસપાસના રહીશો દ્વારા કેન્ડલ માર્ચનું આયોજન કરવામાં આવ્યું હતું. જમ્મુ કાશ્મીરના પુલવામામાં જવાનો પર આત્મઘાતી હુમલો કરવામાં આવ્યો અને 42 જવાનો શહીદ થયા, જેને લઈને દેશભરના લોકોમાં ગુસ્સો ફાટી નીકળ્યો છે. ઠેર ઠેર પાકિસ્તાનના વિરોધમાં પ્રદર્શન થઈ રહ્યા છે તો જવાનોને શ્રદ્ધાંજલિ આપતા કાર્યક્રમોનું આયોજન થઈ રહ્યું છે. આખો દેશ અને દેશની જનતા ગુસ્સામાં છે. બસ હવે તો બદલો જ, જનતા માંગે છે જવાબ. અમદાવાદના અખબારનગર કેટલી સર્કલ ખાતે ખત કોલોની તેમજ આસપાસની સોસાયટીઓના લોકો દ્વારા વીર જવાનોને શ્રદ્ધાંજલિ આપતા કેન્ડલ માર્ચનું આયોજન કરવામાં આવ્યું, જેમાં નાના બાળકો, મહિલાઓ અને તમામ લોકો જવાનો અમર રહોના નારા સાથે જોડાયા હતા. કેન્ડલ માર્ચ ખત કોલોની થઈ અખબારનગર કેટલી સર્કલ પહોંચી હતી, જ્યાં મીણબત્તી સળગાવી શહીદોને શ્રદ ધાંજલિ અર્પણ કરવામાં આવી અને પાકિસ્તાન પર પૂર્ણ રીતે કાર્યવાહી કરી હવે બદલો લેવાનો સમય આવી ગયો છે તેવું જણાવી મોદીજી તુમ આગે બઢો હમ તુમારે સાથ હૈ સાથે લડી લેવાની અપીલ કરવામાં આવી. બસ એ જ કે જે શહીદોની જે આપણે જે થયું છે એના માટે હું એક જ કહીશ કે હવે 56ની છાતી બતાવવાનો ખરેખર વખત આવી ગયો છે. મોદીજી, અમને તમારા પર ખૂબ ભરોસો છે. એક 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 લોહીની બૂંદનો જવાબ 1000 પાકિસ્તાન સૈનિકોના મસ્તકથી લેજો. એકે એક આપણી આપણા શહીદોની કુરબાની એળે ના જાય. બસ અત્યારે ખરેખર 56ની છાતી બતાવવાનો ખરો સમય છે અને ખરેખર જો મોદીજી અમને તમારા પર પૂરો ભરોસો છે અને અમારો ભરોસો તૂટવો ના જોઈએ. દરેક નાગરિક અત્યારે શહીદોના પરિવાર સાથે છે અને ખરેખર મોદીજી જો તમે ખરેખર જો કંઈક કરવા માગતા હોય તો પાકિસ્તાનના ઘરમાં જઈ અને એ આતંકવાદીઓના ઘરે ઘરના એ લોકોના જઈને અને એકે એક જણને મારી અને અમારી ઈચ્છા પૂરી કરશો. બોલો વંદે માતરમ, વંદે માતરમ. સંજીવ કુમાર રાજપૂત સાથે અનેસ, ગુજરાત ન્યૂઝ, અમદાવાદ.